જૂનાગઢ ખાતે ધાર્મિક સંસ્થા દ્વારા પૂર્વ ગૃહમંત્રી શ્રીના હસ્તે નેચર ફર્સ્ટ અભિયાનનું પ્રારંભ કરાયો હતો. આ તકે 1,11,000થી વધુ વૃક્ષો વાવી તેમનું જતન કરવાનો સંકલ્પ પણ આયોજકો દ્વારા લેવાયો હતો. જૂનાગઢ રામવાડી એક ખાતે આજે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, રામવાડી એકના મેનેજિંગ ટ્રસ્ટી એનપી પટેલ સહિત તેમની આજે મહેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી, આજે અહીંયા જૂનાગઢમાં પ્રાગદાસ બાપા રામવાડી, પ્રાગદાસ બાપા ગોદડીયા રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટ એના આ તપસ્થલીમાં એક નેચર ફર્સ્ટ નામના મિશનના પ્રારંભ સાથે 11 નાળિયેરીનું એક ટોકન રોપણ કરીને આ સમગ્ર વિશ્વની માનવજાતમાં એક આવી સંવેદના પેદા થાય કે હું મારા પોતાના વ્યક્તિગત ભોગે પણ, વ્યક્તિના ભોગે પણ પહેલાં હું કુદરતનું રક્ષણ કરીશ, આવા એક શુભ હેતુ સાથે આ કાર્યક્રમ આજે અહીં કર્યો છે. અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં 1,11,111 વૃક્ષોનું વાવેતર આ જે સિઝન આવશેમાં થાય એવો સંકલ્પ છે. ભગવાન અને પૂજ્ય ગોદડીયા બાપુ, પ્રાગદાસ બાપુ અને સંતોના આશીર્વાદ મળશે અને એ સફળ થશે. અહીંયા મારી એક વધારાની અપીલ એ પણ છે આપ સૌ જાહેર માધ્યમોના પ્રિન્ટ અને દ્રશ્ય માધ્યમોવાળા મિત્રોને કે આ જે એક વૈશ્વિક શ્રેય માટેનું કામ છે એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે આપ આપના માધ્યમનો પણ ઉપયોગ કરશો તો એ પણ મને લાગે છે કે પ્રકૃતિની સેવા જ છે. એટલે અને આજે આપ પણ અહીંયા હાજર રહ્યાના માટે પણ આપની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ફરીથી બસ આપણે આ એક જ હેતુ સાથે, એક જ ધ્યેય સાથે પ્રકૃતિને ફરીથી આપણે હસ્તી ખેલતી બનાવવી છે અને આપણા જીવનને પણ રક્ષિત બનાવવું છે, માનવ જીવનને. એ માટે થઈને નેચર ફર્સ્ટ એને આપણે સફળ બનાવીએ. થઈ ગયું. આજે જૂનાગઢને પ્રાગદાસ બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી ત્યાં અમે એક ટોકન કાર્યક્રમ, એ કાર્યક્રમ 11 નાળિયેરીના વૃક્ષ. નાળિયેર આપણે સંસ્કૃતિમાં ખૂબ એક શુભ ફળ છે, જે કોઈ પણ શુભ પ્રસંગે નાળિયેરનો ઉપયોગ કરીએ એટલે અમે નાળિયેરી પસંદ કરી છે. અને નાળિયેર 11 નાળિયેર એનું આજે રોપણ કર્યું એ એક ટોકન કાર્યક્રમ છે, પણ હેતુ એ છે કે આજે આ આખાય વિશ્વની અંદર જે કંઈ પર્યાવરણના અસમતુલનને કારણે બનાવો બની રહ્યા છે, ક્યાંક મોટા મોટા હિરેકન આવ્યા, ક્યાંક સાયક્લોન આવ્યા, ક્યાંય ચક્રાવાત થયા, ધરતીકંપ થાય, વાવાઝોડાને સાથે પૂર આવે, ગરમી ખૂબ પડે, અસહ્ય સમુદ્રનું તાપમાન વધતું જાય, આ બધી જે વ્યવસ્થા, પ્રકૃતિની વ્યવસ્થાને ખોરવાઈ ગઈ છે. એનું કારણ શું? તો કે ભાઈ આપણે એને અમર્યાદ રીતે પ્રકૃતિનું શોષણ કર્યું એના કારણે થાય છે. તો એક એવો ઉપક્રમ, કોઈ વસ્તુ છે એને લોકો આમ નહીં કરો, પ્લાસ્ટિક નહીં ફેંકો, ઝાડવા નહીં કાપો, એ એક નહીં કરો નહીં કરો નેગેટિવ વસ્તુ છે. એની સામે એક સકારાત્મક ઉર્જા પેદા કરવા એક વિચાર આવ્યો અમને બધા મિત્રોને, એના આધાર ઉપર નેચર ફર્સ્ટ
આ મિશનનું નામ છે નેચર ફર્સ્ટ. તો વ્યક્તિ પોતાની જાત કરતાં પણ પ્રકૃતિની રક્ષા પહેલાં કરવાની. મારું કંઈ થઈ જાય તો ભલે થઈ જાય, પણ પ્રકૃતિને હું નુકસાન નહીં થવા દઉં. આ એક ભાવ જાગૃત કરાય માટે બધા સમસ્ત જગતની અંદર એક ટોકન કાર્યક્રમ, એનું આજે એક શુભ મુહૂર્ત પરમ પૂજ્ય રામદાસ પ્રાગદાસ બાપા ગોદડિયાને તપસ્થલીમાંથી કર્યું છે. સંતોના આશીર્વાદ, પ્રભુની કૃપા હોય જ, કારણ કે આ કોઈ અહેતુકિક નિસ્વાર્થ કામ છે, વૈશ્વિક શ્રેય માટેનું કામ છે. અને એ કામની સફળતા એ પરમ તત્વના હાથમાં છે. આપણું કામ છે પુરુષાર્થ કરવાનું. એટલે અમે નક્કી કર્યું છે કે જે પુરુષાર્થ આપણાથી જે મર્યાદા હશે અને એના આધાર ઉપર આજે અમારા એનપી પટેલ પ્રાગદાસ બાપા અનવાડી ક્ષેત્રના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એ પણ અહીંયા છે, અને એમણે સંકલ્પ કર્યો કે આપણે કુલ મળીને 1,11,111 વૃક્ષ આ સિઝનમાં આપણે સમગ્ર ગુજરાતભરમાં જ્યાં આપણો હાથ પહોંચે ત્યાં આપણે બધા એક સ્વયંસેવી રીતે એનું ઉછેર કરવા સુધીની વ્યવસ્થા કરીશું. અને એ પ્રમાણે આજે આ 11 ટોકન નાળિયેરીના વૃક્ષોનું અહીંયા રોપણ કરવામાં આવ્યું છે. નાળિયેરી રોપણનું પહેલું જ કામ એક દિવ્યાંગ અને દલિત અમારો અહીંયા સેવક છે હંસરાજ, એના હાથે કરાવ્યું, બહેનોના હાથે વૃક્ષારોપણ થયું. અને એ રીતના આપણે બધા ચાલો ફરી પુનઃ સંકલ્પબદ્ધ થઈએ કે હું મારી જાત કરતાં પણ પ્રકૃતિને પહેલાં રક્ષા કરીશ, એને પ્રેમ કરીશ, એના ભોગે મને કંઈ ન જોઈએ. આ સંકલ્પ સાથે પ્રભુ આ શુભ કાર્યને ખૂબ સફળતા અપાવે એવી આપણી અપેક્ષા. સંતોના આશીર્વાદ. સૌને ધન્યવાદ.